बाजरीना लोटनी सुखड़ी बनावा माटे अहीं बाजरीनो लोट जे वाटका में लीधेलो छे एज वाटका में घी अने गोड़ लीधेलो छे, देशी गोड़ छे, झीणो झीणो समारेलो छे। तो एक वाटको बाजरीना लोट सामे अर्धो वाटको घी छे, आ घी थीजेलू छे एटले अर्धो वाटको छे। जो पीगड़ेलू घी होय तो पौणा एक वाटको लेजो, अर्धाथी वधारे, अने अर्धा वाटका जेटलो गोड़ छे। जो तमने घर पर वधारे जोती होय तो पौणा एक वाटको गोड़ लेजो, પણ ગોળ છે એ ઝીણો ઝીણો સમારી રાખો। તો આ બેઝિક માપ છે। લોખંડના જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે, જેમાં ઘી ઉમેરી દઈશું। માપ પ્રમાણે લીધેલું ઘી આપણે બધું ઉમેરી દીધું છે, જેના પછી આપણે લોટ ઉમેરીશું બાજરાનો। ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું, ધીમા તાપે આપણે લોટ શેકવાનો છે બાજરાનો। બાજરાની જે આ સુખડી છે એમાં આપણે લોટ છે એકદમ વધારે નથી શેકાવા દેવાનો, જેવી રીતે આપણે ઘઉંના લોટ શેકીને કરીએ। ખાલી ગરમ ઘીમાં આપણે 3 થી 3 મિનિટ જેવો બાજરાનો લોટ શેકીશું। આપણે કુલેર ખાઈએ ને એના જેવો જ સ્વાદ આવશે બાજરાની સુખડીનો, અને એકદમ પોચી થશે। બસ ખાલી ગણી તમે એવું ગણી લો ને કે ક્યુબ ફોર્મમાં કુલેર। ઘીનું માપ આમાં એકદમ માપનું જ રાખવું, બહુ વધારે પડતું ઘી નહીં રાખવું, ને તો જે સ્વાદ છે એટલી મજા નહીં આવશે। એટલે થીજેલું ઘી છે એટલે 50% જ રાખવું। એક વાટકી હોય લોટ તો અડધી વાટકી જ રાખવું। લગભગ 6 થી 7 મિનિટમાં કુલેર છે એકદમ સરસ બનીને તૈયાર થઈ જાય છે, કુલેર જેવી સુખડી। કુલેર ખાવામાં પણ કંઈ જ વાંધો નથી, એ પણ એકદમ હેલ્ધી છે, પણ ઘણી વખત બાળકોને વધારે ભાવે અને કાચો લોટ એ લોકો ખાય એના કરતાં થોડો લોટ ઘીમાં શેકાઈ જાય અને પછી ખાય તો એ વધારે સારું। તો આના તમે લાડવા પણ વાળી શકો છો છેલ્લે, અથવા તો પછી થાળીમાં પાથરીને આપણે સુખડી જેવું પણ આપી શકીએ છીએ। તો લગભગ 3 મિનિટમાં લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે, ઘી પીગળી ગયું પછી લોટ ઉમેર્યા એને લગભગ 3 મિનિટ જેવો સમય થયો છે। તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। ગેસ બંધ કર્યા પછી જ આપણે ગોળ ઉમેરીશું, એ ખાસ ધ્યાન રાખવાનું। ગેસ બંધ કર્યાના લગભગ 1-2 મિનિટ પછી ગોળ ઉમેરીશું। 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે, હવે આપણે ગોળ ઉમેરી દઈશું। માપ પ્રમાણેનો બધો જ ગોળ હું ઉમેરી દીધો છે મેં। તો એકદમ સરળ છે બાજરાની સુખડી બનાવી, એટલે જેટલો બાજરો હોય એના કરતાં અડધું થીજેલું ઘી અને અડધો દેશી ગોળ। અને એકદમ લિક્વિડી ગોળ હોય ને તો એ અડધાથી પણ ઓછો રાખજો, કારણ કે બહુ જ ગળચટો હોય છે। તો જો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે ગોળ, ધીરે ધીરે તો ગોળ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે, અને હવે આપણે સુખડી છે એ એક ડીશમાં પાથરી દઈશું। સ્પ્રેડ કરી દઈશું, એકદમ જાડા ચોસલા રહે ને એ રીતની ડીશ પસંદ કરવાની, કારણ કે આ એકદમ પોચી હશે, આપણે કુલેર ખાતા હોય ને એવો જ ટેસ્ટ આવશે। તો ખૂબ જ ટેસ્ટી લાગે છે, અને સ્પેશિયલી કૌસ્તુભને તો બહુ જ ભાવે છે, અમે શિયાળામાં રેગ્યુલર બનાવીએ, ક્યારે ખાલી જ ના રાખીએ ડબ્બો, તાજી તાજી 3-4 દિવસ પૂરતી બનાવી રાખીએ। તો બીજું કઈ વસ્તુ ખાય નાસ્તામાં એના કરતાં આવી કોઈક વસ્તુ જો ભાવતી હોય તો ખાસ આપી શકાય। કાપા કરી દઈશું, તો જુઓ એકદમ સરસ સેટ પણ થઈ ગઈ। એકદમ નાના નાના અમે ચોસલા રાખીએ, ખાવાની બહુ મજા આવે નાના નાના ક્યુબ ફોર્મમાં। હવે આમાં તમે બીજા થોડા ટ્વિસ્ટમાં થોડો જુવારનો લોટ ઉમેરી શકો છો,
साथे ड्राई फ्रूट्स पण उमेरी शको छो, पण अमने पहेलेथी आ रीतनी एकदम सिम्पल एंड सोबर सुखड़ी ज भावे छे, एटले हुं आमां ड्राई फ्रूट्स के एवुं कशुं ज उमेरती नथी ऊपरथी। तो चलो सुखड़ी अथवा तो कुलेर तैयार छे बाजरानी। आना आवड़ा नाना नाना लाडू वाड़सो ने तो ए पण बहु मजा आवशे छोकराओने खावानी। जनरली समय होय तो हूँ आटला नाना नाना लाडू ज बनावू गोड़ी जेवा, एवी मजा आवे खावानी। अने समय ना होय तो आवा नाना नाना चौसला लगभग 1.5 सेंटीमीटर जेटला। लगभग बीजी 5 मिनिट में सुखड़ी एकदम सरस सेट थई गई छे, जो केटली पोची छे। कूलर ज गणो ने एक जातनी। तो एनी फेवरेट कूलर शिवजी भगवान ने धरावी दीधी छे सोमनाथ मंदिर मां। एनी हवे रीत बनी गई छे, भावती वस्तु शिवजी ने धरावी ने ज खाई। बाय 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 बाय। તમે બી આવડીને ના બનાવજો બાજરીની સુખડી શિયાળામાં। જય શ્રી કૃષ્ણ બધાને અભિનંદન।